રાજકોટ ની અંદર ટોપ 5 જે સમોસા બનાવવા વાળા છે ને એમાં આમનું પણ એક નામ છે. સમોસાનું અમારું દીપેશભાઈ મુખ્ય કામ છે, આખો દિવસ સમોસા મળે છે. ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને મસાલો અંદર જો એકદમ સોફ્ટ છે. મારું નામ જીયાન છે અને આ ડેરીના સમોસા મને બહુ ભાવે છે અને અહીંયાથી અહીંયા હું કેટલા ટાઈમથી આવું છું, હર વખતે અહીંયાથી ને જ પાર્સલ લેવાનું હોય. તમે અહીંયા આવીને ટ્રાય કરજો. તો ભાઈ નવું નવું તો તમને આપણી ચેનલ ઉપર જોવા મળશે, બીજે ક્યાંય નહીં મળે, તો એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે પાછો હું આવ્યો છું રાજકોટની અંદર અમીન માર્ગ ઉપર આવેલી પાયલ ડેરીમાં. હવે એક્ઝેક્ટ લોકેશન ની વાત કરું તો આ જગ્યા પાયલ ડેરી ચોક કહેવાય છે, જે જૂનો પટેલ ભેળ ચોક કહેવાતો એ જગ્યાએ આ પાયલ ડેરી આવેલી છે. અને અંદાજે એક વર્ષ પહેલા શ્રાવણ મહિનામાં આપણે આમની ફરાળી પેટીસ, પછી ફરાળી ડ્રાયફ્રૂટ સાબુદાણા ખીચડી, આ બે આઈટમ આપણે કવર કરેલી હતી. એનો ખૂબ સારો એવો રિસ્પોન્સ મળેલો હતો. અને રિસન્ટલી ગયા શ્રાવણ મહિનામાં આપણે અહીંના સાબુદાણા વડા એ ટેસ્ટ કર્યા હતા, એ બી બેસ્ટ હતા. અને એ સિવાય આપણે એક પાયલ ફૂડ પાર્સલ, એ પંજાબી અને ચાઇનીઝ આઈટમ પાર્સલનો આપણે વિડીયો બનાવેલો હતો, જેનો ખૂબ સારો એવો રિસ્પોન્સ મળેલો હતો. એ જગ્યા પણ આમની જ છે, સામેની બાજુ આવેલી છે. અને અહીંયા તમને બારે માસ ફરાળી પેટીસ તો મળે જ છે, પણ એ સિવાય ઘણી બધી ડેરી પ્રોડક્ટ મળે છે, ફરસાણની ઘણી બધી આઈટમ મળે છે અને ફરાળીમાં પેક આઈટમ બી ઘણી બધી મળે છે. અને એ સિવાય આપણે લેડીઝની મનપસંદ એવી પાણીપુરી અને બારે માસ તમને અહીંયા શેરડીનો રસ પણ મળી રહેશે. પણ આજે આપણે અહીંયા ટેસ્ટ કરવા માટે આવ્યા છીએ એ છે સમોસા, જે રાજકોટની અંદર ટોપ 5 જે સમોસા બનાવવાવાળા છે ને એમાં આમનું પણ એક નામ છે. અને જેમ ઓર્ડર આવે એમ ગરમા ગરમ સમોસા લાઈવ બનાવી દેવામાં આવે છે અને ભાઈ બેસ્ટ બનાવે છે. તો હવે નવરાત્રીનો તહેવાર આવી ગયો છે, તો ગરબીની અંદર બાળાઓને જો નાસ્તામાં આપણે કોઈ પણ આઈટમ દેવી હોય એમાં બેસ્ટ આઈટમ છે સમોસા. તો ચાલો જોઈએ કે સમોસા કેવી રીતે બને છે, ટેસ્ટ કેવો છે અને પ્રાઇસ શું છે, બધું જ આપણે આ વિડીયોમાં જોવાનું છે. ચાલો શરૂ કરીએ, આવી જાઓ. હવે તમારી ફરાળી પેટીસ, પછી ફરાળી ડ્રાયફ્રૂટ સાબુદાણા ખીચડી, પછી પંજાબી છે પાર્સલમાં, એ બધી આઈટમ તો બેસ્ટ છે જ. હવે સમોસા ને એ બધું મળે છે, એના વિશે થોડુંક કહો તમે. સમોસાનું અમારું દીપેશભાઈ મુખ્ય કામ છે, બરોબર છે, તે આખો દિવસ સમોસા મળે છે. અને ગ્રાહક કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આગલે દિવસે કહી જાય તો એવી રીતે ઓર્ડરથી કરી જ છીએ, કે એનો ઓર્ડર હોય તો આગલે દિવસે લઈ તો એ સુટેબલ પડે. એટલે પાર્ટીવાળા, ફંક્શનવાળા, ઓફિસવાળા એનું બધું જ કામ કરીએ. અમારું મુખ્ય કામ અત્યારે સમોસાનું મુખ્ય કામ છે. તો ભાઈ તમારે કાંઈ પ્રસંગમાં કે એમાં કાંઈ જો તમારે તૈયાર જ સમોસા જોતા હોય, ઘરે બનાવવાની કાંઈ ઝંઝટ નથી કરવી, તો એ તમને અહીંયા તમે અગાઉથી એક દિવસ અગાઉ તમે ઓર્ડર આપશો એટલે તમને બધી જ વસ્તુ તમને તૈયાર કરી આપી. બીજું કે સમોસા સિવાય બીજી શું આઈટમ મળે છે બપોરના ટાઈમમાં? સમોસા સિવાય કચોરી છે, ખમણ છે, ખાંડવી છે, રસપાત્રા છે, પછી અમારું અત્યારે હવે શિયાળો ચાલુ થઈ ગયો એટલે ઊંધિયું છે, ઢોકળીનું શાક છે, આ બધી વસ્તુ બીજી મળે છે અને અમારી ફરાળી પેટીસ છે. ઓકે, તો ભાઈ આટલી બધી આઈટમ મળે છે અને બધી જ આઈટમ મેં ખુદ ટેસ્ટ કરેલી છે અને બધી જ આઈટમ બેસ્ટ છે. અને એ સિવાય તમને કહું તો સામે આમનું પંજાબીનું પાર્સલ પણ છે, અહીંયા બેસ્ટ પંજાબી તમને પાર્સલમાં તમને મળશે. પંજાબી છે, ચાઇનીઝ છે, આ બધી વસ્તુ તમને અહીંયા મળી રહેશે. અને સાંજના ટાઈમમાં અહીંયા પાણીપુરીનું કાઉન્ટર છે, તમને સાંજના ટાઈમમાં અહીંયા પાણીપુરી મળી જશે. એ સિવાય તમને બારે માસ અહીંયા શેરડીનો રસ મળશે. બાકી ફરસાણમાં બી ઘણી બધી આઈટમ છે, ફરાળી પેકિંગ આઈટમમાં બી ઘણી બધી આઈટમ છે, ડેરી પ્રોડક્ટ છે, આવી તો ઘણી બધી આઈટમ અહીંયા મળી રહે છે. હવે પરેશભાઈ અમારા માટે છે ને એક પ્લેટ સમોસા લગાડી દીધા. સરસ. હવે તમે જોઈ શકો છો આપણા સમોસા જેવો હાફ ફ્રાય છે, હવે ફૂલ ફ્રાય થવા જઈ રહ્યા છે. અને ખાસ અહીંની ખાસિયત એ છે કે સમોસા ને કચોરી ને બધું છે એ બધું તમને ગરમા ગરમ જ બનાવી દે છે, કોઈ પણ વસ્તુ તમને ઠંડી અહીંયા જોવા નહીં મળે. અને જો તમે ઇલેક્ટ્રિક ફ્રાયર છે એમાં અત્યારે
સમોસા ફ્રાય થઈ રહ્યા છે. ચાપડી નું ઊંધિયું જે રસ્સા વાળું શાક કહેવામાં આવે છે એ છે. મારું નામ મિલન ભીમજાણી છે. હું અહીંયા લગભગ છેલ્લા 15-17 વર્ષથી બધી વસ્તુ આની આપણે ફાવે છે લેવા આવું છું. સ્પેશિયલી આના સમોસા ને કચોરી બહુ સરસ આવે છે. એ સિવાય આનું પેલું ઢોકળીનું શાક બહુ સરસ છે. નવું ચાપડી ઊંધિયું ચાલુ કર્યું છે, એ બહુ સરસ ક્વોલિટીમાં આવે છે. ચાલો હવે આપણા સમોસા રેડી થઈ ગયા છે ભાઈ. હું કલ્પેશ નરેન્દ્રભાઈ વ્યાસ, અહીંયા પાયલમાં રેગ્યુલર કસ્ટમર છું અને અહીંની આઈટમ બધી બહુ સારી આવે છે. સમોસા, કચોરી બધું વ્યવસ્થિત આવે છે. આ છે આમના સ્પેશિયલ સમોસા, અને સમોસા અહીંના બેસ્ટ આવે છે. રાજકોટની અંદર ટોપ 5 જે સમોસા બનાવવાવાળા છે એમાં આમનું પણ એક નામ છે. અને સમોસાની સાઇઝ જુઓ તમે, આવડી મોટી સાઇઝ છે. અને ખાવા માટે આપણે લીધા છે એટલે 2 પીસ કરીને લીધા છે. સ્ટફિંગ પણ જુઓ એકદમ બેસ્ટ છે, ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને મસાલો અંદર જુઓ એકદમ સોફ્ટ છે. અને મસાલાની વાત કરીએ તો મસાલાની અંદર છે ને બટાકા તો હોય જ છે, પણ એની સાથે સાથે ચણા છે, વટાણા છે અને રાજમા, આ બધા કઠોળ નાખીને એનું સ્પેશિયલ મસાલો નાખીને બટાકાના મિશ્રણ સાથે આમનું સ્ટફિંગ કરેલું હોય છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી છે. અને ઓઇલને એ બધું યુઝ કરવામાં આવે છે, બ્રાન્ડેડ કંપનીનો યુઝ કરવામાં આવે છે અને સમોસા બનાવવામાં આવે છે. અને આ છે આમની ચટણી, જુઓ તમે આ છે ખજૂર અને ગાર્લિકની ચટણી છે. આમની સ્પેશિયલ ડિફરન્ટ ટાઈપ ચટણી છે. આવી ચટણી તમને રાજકોટમાં બીજી લગભગ ક્યાંય નહીં જોવા મળે. અને પ્રાઇસની વાત કરીએ તો 320 રૂપિયા 1 કિલોની પ્રાઇસ છે. અને 1 કિલોમાં સમથિંગ 15-17 પીસની આજુબાજુ તમને સમોસા આવશે. તો ચાલો ટેસ્ટ કરીએ અહીંના સમોસા. જો આ રીતના સમોસા છે અને હજી પણ એકદમ ગરમા ગરમ છે. ઉપરનું પડ એકદમ ક્રિસ્પી છે અને મસાલો જુઓ એકદમ ટેમ્પટિંગ લુક છે. આમ જોતા જ ખાવાનું મન થઈ જાય એવું કામકાજ છે ભાઈ. ચાલો ટ્રાય કરીએ. આમના સમોસા છે ને ભાઈ એકદમ બેસ્ટ છે. લગ્ન પ્રસંગમાં કે અહીંયા જે સમોસા બનાવેલા હોય અને અહીંયા તમે સમોસા ખાતા હોય ને બિલકુલ એવો જ ટેસ્ટ તમને સમોસામાં આવશે. અને મસાલાની અંદર કોઈ પણ જાતના વધારે પડતા ગરમ મસાલા, એસિડિટી થઈ જાય એવું કંઈ પણ નાખેલું નથી. અને કઠોળને એવું બધું નાખેલું છે અને બટાકા અને આમનો સ્પેશિયલ મસાલો નાખેલો છે. અને ટેસ્ટની વાત કરીએ ને તો ટેસ્ટ એકદમ બેસ્ટ છે. અને આમ થોડોક કહેવાય ને ચટપટો ટેસ્ટ છે, એટલે આમ નાના બાળકોને પણ ભાવશે અને યંગ જનરેશન છે એને પણ મજા આવશે એવું કામકાજ છે. તો ભાઈ આ નવરાત્રિમાં જો તમારે ગરબીની બાળાઓને જો કાંઈ નાસ્તામાં કાંઈ દેવું હોય તો એના સમોસા બેસ્ટ છે. રિઝનેબલ પ્રાઇસ રેન્જમાં તમને બેસ્ટ સમોસા તમને અહીંયા મળી રહેશે. અને એ સિવાય તમારે ઘરે કાંઈ પ્રસંગ છે, લગ્ન પ્રસંગ છે, એમાં સમોસા જો બનાવવાની ઝંઝટમાંથી મુક્તિ લેવી હોય અને તૈયાર સમોસા તમારે લેવા હોય, કોઈ પણ જાતનું પાર્ટી કે એવું હોય એમાં તમારે સમોસા મગાવવા હોય તો તમે અહીંથી મગાવી શકો છો. અહીંના બેસ્ટ સમોસા અહીંયા મળે છે. ચટણીની વાત કરીએ ને તો ચટણી ભાઈ બેસ્ટ છે. ખજૂર અને લસણ એ બધી આઈટમ નાખીને ચટણી બનાવેલી છે, એકદમ મીઠી ચટણી છે. સમોસા સાથે તમે ચટણી ખાશો ને એટલે આમ નેક્સ્ટ લેવલનો ટેસ્ટ તમને મળશે. તો ભાઈ પર્સનલી મને તો અહીંના સમોસાનું કામ સારું લાગ્યું છે. જો તમારે પણ ટેસ્ટ લેવો હોય તો એકવાર જરૂરથી વિઝિટ કરજો પાયલ ડેરીમાં. એડ્રેસ હજી એકવાર નોંધી લેજો, અમીન માર્ગ ઉપર તમે આવો છો એટલે જૂનો પટેલ ભેળ ચોક કહેવાતો, હવે અત્યારે પાયલ ડેરી ચોક કહેવાય છે. પાયલ ડેરી ચોકમાં એક્ઝેક્ટ આવે છે પાયલ ડેરી. અને સમોસા સિવાય અહીંયા ઘણી બધી આઈટમ મળે છે, બારે માસ ફરાળી પેટીસ છે, પછી ખમણ ને કચોરી ને આવી બધી આઈટમ તો મળે જ છે. બાકી મેં કીધું એમ સામે આમનું પંજાબી પાર્સલ પોઈન્ટ છે,
ये तमे लई जई शको छो। बारे मास शेरडीनो रस मळे छे, पाणी पूरी मळे छे, फरसाणनी घणी बधी आइटम मळे छे, डेरी प्रोडक्ट मळे छे, आवी बधी आइटम मळे छे भाई। तो एक वार पायल डेरीनी विजिट जरूरथी करजो। सारू चालो, आनाथी वधारे एक्सप्लेन थाय एम नथी, तमे अहीं आवजो, अहींनी बधी आइटमनो टेस्ट करजो तो ज तमने खबर पड़शे। सारू चालो, हवे यूट्यूबमां जोता होय तो आपणे वीडियोने लाइक करी देजो, चेनल उपर नवा होय तो चेनलने सब्सक्राइब करी देजो, फेसबुकमां भी फॉलो करी देजो અને ઇન્સ્ટાગ્રામમાં બી આપણને ફોલો કરી દેજો। સારું ચાલો, ફરી મળશે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી, જય ભારત, આવજો।